ધારીના વાવડી ગામે ધોળા દિવસે દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. દીપડો પુત્રને ઈજા પહોંચાડે તે પહેલા માતાએ પુત્રને બચાવી લીધો. ખેતરમાં કામ કરતા હતા તે દરમિયાન ખેડૂત મહિલા પોતાના પુત્રને બચાવવા દીપડાએ હુમલો કર્યો. પુત્રને બચાવવા માતાને દીપડાએ હાથમાં ઈજા પહોંચાડી હતી. મહિલાને ચલાલા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાઈ હતી. થોડા દિવસે ખેતરમાં 3-3 દીપડા હોવાની સરપંચે વન વિભાગને જાણ કરી હતી. બેન શું થયું તું? આજે ઘઉં વાળતા હતા ને તે ઘઉંમાં દીપડો હતો, અમે આ લીલામાં ધોળી કરી ગયું. તો અમે કીધું હવે આપણે અહીંથી આગા વ્યા છે તો લીલામાં પાછો ધોળ્યો, મારા ધોળીને હાથમાં ઓછો. મારે એક ખાસ પ્રશ્ન એ કહેવાનો છે કે જંગલ ખાતાવાળાને અવારનવાર અમે રજૂઆત કરવી છે, અને અવારનવાર આવા રાની પક્ષીઓ એવા અમને હેરાન કરે છે કે મજૂર હોય કોઈ ગામમાં રહેવા ખુશી નથી. કોઈ જાતનું કોઈ ખેતર રાહત પડે એટલે તો ખેતરને આ તો દિવસે હવે તો અમારા ગામની અંદર દિવસે જો ગામની અંદર ખાલી 500 ફૂટની અંદર જ આ 4 વાગ્યે જો આવો બનાવ બનતો હોય તો ખાસ સરકારને અમારે એક વિનંતી છે કે જો આવા પક્ષીઓને ન જો પકડે ને તો અને ગમે એમ કરીને હવે અમને છૂટ દે બરોબર, નકર હવે અમે કાંઈક અમારી રીતે કરવી, નકર આવી રીતે જો માણસોને આની કરે તો શું કરવાનું હવે.